विद्यार्थी मित्रों, आपणे धोरण 10 अंदर 11 चेप्टर भणीए छे। छेल्ले आपणे वातावरणीय वक्रीभवनની વાત કરી। वातावरणीय वक्रीभवन એટલે વાતાવરણમાં થતું વક્રીભવન, એમાં આપણે કેટલી ઘટનાઓ છે। નંબર 1 પહેલી ઘટના હતી તારાઓનું ટમટમવું, અને બીજી ઘટના છે સૂર્યોદય એ વહેલો થવો અને સૂર્યાસ્તમાં વિલંબ થવો। આ બે ઘટના આપણે સમજીએ, રાઈટ? ટૂંકમાં સમજીએ વિદ્યાર્થી મિત્રો, આ પૃથ્વી છે, હવે આ આપણું સૂર્ય છે, આ સમક્ષિતિજ રેખાની તમે કલ્પના કરો। હવે માની લો કે સૂર્ય અત્યારે ઉગવાનો છે, કે સૂર્ય અત્યારે આ જગ્યાએ છે, મૂળ સ્થિતિ એની આ છે, બરાબર? અને પછી બહાર આવે છે આગળ। હવે ઘટના જોજો, આ સૂર્ય અત્યારે ઉગવામાં આવ્યો નથી, સૂર્યોદય બાકી છે હજુ, આ રેખા નીચે છે। હવે સૂર્યમાંથી આવતું કિરણ એ વાતાવરણમાં જ્યારે પ્રવેશે ત્યારે તેનું વક્રીભવન થાય છે, આ વક્રીભવન, અને અવલોકનકારને મળે છે, અને આ અવલોકનકારને એની મૂળ સ્થિતિ કરતા આભાસી સ્થિતિ જોવા મળે છે। એટલે કે એને સૂર્ય આ જગ્યાએ લાગે છે, બરાબર? આભાસી સ્થિતિ, અને આ ખરેખર મૂળ સ્થિતિ। એટલે એમ કહેવાય કે સૂર્ય 2 મિનિટ વહેલો ઉગે છે। 2 મિનિટ કેમ, 4 મિનિટ કેમ નહીં? તો 2 મિનિટની ગણતરી બતાવવામાં આવી। કેવી રીતે આગળ? તો ગણતરી એ બતાવવામાં આવી કે આ જે વક્રીભવન છે એ હવાનું વક્રીભવન, એ યાદ રાખજો 1.003 છે, બરાબર? અને એ મુજબ એની ગણતરી કરીને એ શોધવામાં આવ્યું કે આ રીતે સૂર્યોદય 2 મિનિટ વહેલો જોવા મળે। એટલે સૂર્ય જ્યારે ઉગતો હોય તો તે પહેલા દેખાશે। એ જ પ્રમાણે સૂર્યાસ્ત, એટલે તમે કલ્પના કરો કે એ 12 કલાક પછી બેઠો અહીંયા આવશે, બેઠો આ જગ્યાએ, તો સેમ સ્થિતિ, સૂર્ય આથમી જશે તો બી તમે જોઈ શકશો આગળ 2 મિનિટ સુધી। એટલે સૂર્યોદય વખતે 2 મિનિટ વહેલો દેખાશે, સૂર્યાસ્ત બાદ પણ 2 મિનિટ સુધી જોઈ શકાય છે। આમ કુલ દિવસ 4 મિનિટ લાંબો બને છે। વિદ્યાર્થી મિત્રો, આ વાતાવરણીય વક્રીભવનની ઘટના છે। હવે આપણો નવો ટોપિક સ્ટાર્ટ થશે। આ નવો ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રકાશનું પ્રક્રીડન, એટલે કે સ્કેટરિંગ ઓફ લાઇટ। એટલે શું? તો કે વાતાવરણની અંદર સૂક્ષ્મ કણો અને અણુઓ આવેલા છે, અને આ સૂક્ષ્મ કણો અને અણુઓ પર જ્યારે પ્રકાશ આપાતાય છે ત્યારે અણુઓ અને કણો દ્વારા એ પ્રકાશનું વિખેરણની ઘટના જોવા મળે છે, અને આ પ્રકાશનું વિખેરણ એટલે કે સ્કેટરિંગ એને પ્રકાશનું પ્રકિરણ તરીકે ઓળખાય છે। એટલે આ પ્રકિરણ કોણ કરે? તો વાતાવરણમાં રહેલા અણુઓ, સૂક્ષ્મ કણો, જ્યારે એના ઉપર પ્રકાશ આપા થાય છે ત્યારે તે પ્રકાશનું વિકિરણ કરે છે। આ ઘટનાને પ્રકાશનું પ્રકિરણ કહેવાય। પ્રકિરણ પ્રાપ્ત પ્રકાશનો રંગ એટલે કે પ્રકાશની આવૃત્તિ એ પ્રકિરણ કરતા કણોના પરિમાણ પર રહેલો છે। એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અત્યંત બારીક કણો, એકદમ સૂક્ષ્મ કણો, નાની તરંગ લંબાઈવાળા વાદળી રંગના પ્રકાશનું પ્રકિરણ કરે છે, બરાબર? અને એટલે જ આપણને આકાશ ભૂરું દેખાય છે। આકાશ જેવું કોઈ વસ્તુ નથી, પણ આકાશ આપણને ભૂરું શા માટે દેખાશે દિવસ દરમિયાન? કારણ કે પ્રકાશનું પ્રકિરણ થાય છે, અને આ વાતાવરણમાં અનેક સૂક્ષ્મ નાના કણો આવેલા છે, અને આ કણો દ્વારા નાના કણો, અત્યંત બારીક કણો હોવાથી તે નાની તરંગ લંબાઈવાળા વાદળી રંગનું પ્રકિરણ કરે છે, અને એટલે આકાશનો રંગ ભૂરો દેખાય છે। બીજું, જે મોટું પરિમાણ ધરાવતા કણો હોય તો એ મોટી તરંગ લંબાઈવાળા પ્રકાશનું પ્રકિરણ કરે છે, અને અત્યંત મોટું કદ ધરાવતા કણ હોય તો તે શ્વેત પ્રકાશનું પ્રકિરણ કરે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ કાળજી રાખજો, પ્રકિરણ પામતો જે રંગ છે એ પ્રકિરણ કરતા કણોના પરિમાણ પર રહેલો છે। એકદમ સૂક્ષ્મ કણ તો વાદળી હોય, અને એકદમ મોટા કણો હોય તો એ શ્વેત પ્રકાશ જોવા મળે છે, અને આમ શ્વેત પ્રકાશનું આ પ્રકિરણ થતું જોવા મળે છે। આ ઘટનાને પ્રકાશનું પ્રકિરણ તરીકે ઓળખાય છે, અને એના ઉપર ઘણા બધા કારણો પણ આવશે। કયા કારણો આવશે? થોડી પ્રાથમિક વાત કરીએ કે રેલવે સિગ્નલની લાઇટ તમે જો તો એ લાલ રંગની હોય, લીલા રંગની હોય, એનું કારણ પણ પ્રકાશનું પ્રકિરણ છે। આમ આ વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ આપણને એનો અનુભવ જોવા મળે છે। હવે નવો ટોપિક, ટિન્ડોલ અસર। ટિન્ડોલ અસર 9માનો મુદ્દો છે। એટલે શું? પૃથ્વીનું આવરણ ધુમાડાના કણો
પાણીના સૂક્ષ્મ ટીપા એટલે કે બુંદ, ધૂળના આલંબિત કણો અને હવાનું મિશ્રણ છે. એટલે પૃથ્વીમાં આવરણ સામા અંદર કઈ વસ્તુ જોવા મળે તો ધુમાડાના રજકણો, કણો, પાણીના સૂક્ષ્મ ટીપાઓ, ધૂળના આલંબિત કણો અને હવાનું મિશ્રણ જોવા મળે છે. પ્રકાશ જ્યારે આવા કલી કણો ઉપર આપાત થાય છે ત્યારે પ્રકાશનું વિકિરણ એટલે કે વિકિરણ થાય છે, એટલે કે પ્રકિરણ થાય છે અને પ્રકાશનું કિરણ પૂજ દ્રશ્યમાન બને છે. આ ઘટના એ ટિન્ડોલ અસર છે. આપણે જરા સમજીએ વ્યવહારિક વસ્તુ આગળ. તો આપણા મકાનની અંદર ધારો કે મકાન જૂનું હોય, નળિયાવાળું હોય, તો તમે ચેક કરજો વહેલી સવારે નળિયાનું બારીક ઘાણું હોય, સૂક્ષ્મ છિદ્ર હોય, એમાંથી સવારે પ્રકાશ આવતો હોય તો પ્રકાશના માર્ગમાં તમે જોજો, આ પ્રકાશના માર્ગમાં આવા આપણને અનેક સૂક્ષ્મ કણો દેખાશે. બરાબર, આ જગ્યાએ બી કણ છે, આ જગ્યાએ બી કણ છે, પણ પ્રકાશનો જેટલો માર્ગ છે એ માર્ગમાં જ તમને અણુઓ કણો જોવા મળશે. અને આ ઘટના એ ટિન્ડોલ અસર છે વિદ્યાર્થી મિત્રો. અને આ રીતે ટિન્ડોલ અસરના ઉદાહરણ, નંબર વન, સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ઓરડામાં પ્રવેશે ત્યારે કિરણપુંજનો ફેલાયેલો માર્ગ દ્રશ્યમાન બને છે. અને આ આપણે કેટલીક આ વસ્તુ જોઈ છે આપણા ઘરોમાં. આગળ તમે વહેલી સવારે જોજો તો એ પ્રકાશના માર્ગમાં તમને આવા સૂક્ષ્મ કણો દેખાશે. નંબર બે, સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં તેના ઉપરના બાહ્ય આવરણમાંથી જ્યારે પ્રવેશે ત્યારે ભેજ અથવા ઝાકળના સૂક્ષ્મ બિંદુ વડે પ્રકાશનું પ્રકિરણ થઈ ટિન્ડોલ અસર જોવા મળે છે. તમે જોજો, એકદમ ગીચ જંગલ હોય, અનેક ઝાડો નજીક આવેલા હોય, તો સૂર્યપ્રકાશ જ્યારે પડે છે ત્યારે આપણને એનો શેરડો જોવા મળશે અને આ શેરડો એ ટિન્ડોલ અસરને આભારે છે. નંબર ત્રણ, કેટલીક વાર મોટરસાયકલના એન્જિનમાં પેટ્રોલનું કે ડીઝલનું દહન થાય છે ત્યારે ઉદ્ભવતા ધુમાડો જે છે એ ભૂરા રંગનો દેખાય છે, એનું કારણ ટિન્ડોલ અસર છે. આમ ટિન્ડોલ અસરના આ બધા ઉદાહરણો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ અલગ પ્રશ્ન છે. પ્રકાશનું પ્રકિરણ અને ટિન્ડોલ અસર એ તમારે નોટમાં લખવાનું રહેશે.